સુરતમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દીઓ સતત વધી રહ્યા છે ત્યારે લોકો કોરોનાની ગાઈડલાઈન કડક પાલન કરે તે માટે તંત્ર દ્વારા કર્મચારીની ટીમ બનાવીને ગાઈડલાઈનનું પાલન ન કરતા હોય તેવા લોકોને દંડની કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે. મનપા અધિકારીઓ રસ્તે જતા લોકોએ પણ માસ્ક જો ન પહેર્યું હોય તો દંડ વસૂલી કર્યા છે. આવામાં મનપા અધિકારીઓનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં મનપા અધિકારી એક શ્રમજીવી બાઇક ચાલક સાથે મારવા તેમજ અભદ્ર ભાષા વાપરતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે મનપા કર્મચારીનો આ દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં મૂંઝવણ ભર્યું તો તે કહી શકાય કે કહેવાતા મનપાના મોટા અધિકારીઓ જેએસી ચેમ્બરમાં હાલ સુધી તો બેસતા જ હતા, પરંતુ કોવિડ-19 મહામારીમાં જ્યારે ગરમીમાં રસ્તા ઉપર નીકળવું પડ્યું ત્યારે પોતાની રહેલી અંદરની ગરમી રસ્તે ચાલતા ગરીબ લોકો પર કાઢી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં જે રીતે સતત કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોય તેવા લોકો ગાઈડલાઈનનું પાલન કરે તે માટે અલગ અલગ ટીમ બનાવી કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકોને દંડ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. તેવામાં મનપાના કર્મચારી અને નિયમોને લઈને લોકોને હેરાન કરવા સાથે ગાળા ગાળી કરવા સાથે દાદાગીરી કરતા હોવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક બાઇક પર બે શ્રમજીવી યુવક જતા હોય છે, દરમિયાન મનપા અધિકારીઓ તેને અટકાવે છે, જેમાં બાઇક પાછળ સવાર યુવકનું માસ્ક પવનના કારણે થોડું નીચે હોવાથી તેની પાસે તે દંડ વસૂલ કરવાની તૈયારી કરે છે. દરમિયાન બંને યુવકો તેનો વિરોધ કરે છે, જેથી ઉશ્કેરાઈ ગયેલા એક મનપા અધિકારી હાથ ઉગામે છે અને બાઇકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઇક સાઇડમાં લેવા દબાણ કરે છે. જો કે યુવકોના વિરોધના કારણે વધુ ઉશ્કેરાઈ ગયેલા મનપાના અધિકારીઓ ગાળો આપવા લાગે છે. આ તમામ ઘટનાનો વિડીયો યુવકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હોય છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. યુવકે મનપા અધિકારીને કહ્યું કે સાહેબ, ખાવાના પૈસા નથી છતાં માસ્ક તો પહેર્યો જ છે. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું, મોડું થાય છે, દાદાગીરી ન કરો. મનપા અધિકારીઓના વાયરલ વિડીયો સાથે લખાયું છે કે મનપાના અધિકારીઓનો વાણી વિલાસ અને ભાન ભૂલ્યા છે. વાહનમાંથી ચાવી કાઢવાની સત્તા કોના દ્વારા અપાઈ છે? દબંગગીરી સાથેની કામગીરી અધિકારીઓને રોડ પર કામગીરી કરવામાં જોર આવતો હોય એમ લોકો સાથે વર્તન કરી રહ્યા છે, જેથી પાલિકા કમિશનર માટે આવા અધિકારીઓને સભ્યતાના ક્લાસ આપવા પડકારરૂપ છે. જો કે આ વિડીયો વાયરલ થતાની સાથે ચારે તરફથી લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. કાયદા અને નિયમના નામે એક બાજુ પોલીસ તો બીજી બાજુ મનપાના દંડના નામે કોરોના મહામારીમાં પ્રજાને લૂંટીને સરકારની તિજોરીઓ ભરી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે સામાન્ય વ્યક્તિના હાલ બેહાલ છે. તેવામાં આવા સરકારી કર્મચારીને લઈને આગામી દિવસમાં સુરતમાં વધારે ઘર્ષણના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તું હોશિયારી મારે છે એટલે તને તું પેલાથી હોશિયારી મારે છે. અહીંયા સબૂટી હોય લઈને ઉભા ફોટા મારી લે છે, ખબર પડે તને? તું કેમ બમણી કરે એટલી બધી? ખાવાનું પૈસા નથી, કઈ પૈસા કમાવા માટે જવું? અરે સાહેબ, આની જોડે જાઉં છું ઓફિસમાં, સ્કૂલ અમે એક સ્પોર્ટ્સમેન છું. સાહેબ, બધી બમણી વાત નથી, અમે લોકો ટેન્શનમાં છે.
ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस न्यूज, सूरत।